ઉદાહરણનો બીજો દાખલો ધ્યાન આપો એક નાના ગજીયા ચુંબકને તેની અક્ષ આઠસો ગોસ એટલે આ જે ગોસ છે ને ચુંબકીય ક્ષેત્રનો જે એકમ છે ગોસ અથવા ગાઉસ પણ ચાલે બરાબર એક ગોસ બરાબર દસની માઇનસ ચાર ઘાત ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનો સામાન્ય એકમ ટેસ્લા પણ ઘણીવાર ગોસમાં પણ આપે તો એમની વચ્ચેનો આ સંબંધ છે એક ગોસ બરાબર દસની માઇનસ ચાર ઘાત ટેસ્લા જરૂરી નથી તમને આ આપે ના આપે ને તો યાદ કરી લેવાનું કેમકે અચળ કિંમત છે પડી ખબર આ ધ્યાન રાખજો તો આઠસો ગસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે ત્રિસંશના કોણે મૂકતા તે ઝીરો પોઈન્ટ ઝીરો સોળ ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે તો એ ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે એવી રીતે આગળ બી તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે અને સી આ ગઝિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાંક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે છે જેના આડછેદનું ક્ષેત્રફળ બે ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત મીટર સ્ક્વેર છે અને એક હજાર આંટા છે તો આ સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે આઠસો ગસ એટલે આઠસો ગુણ્યા દસની માઇનસ ચાર ગાત ટેસ લઈ સામાન્ય એકમમાં ફેરવી એવું કહેવાય થીટા બરાબર ત્રીસ અંશ ટોર્ક બરાબર ટોર્ક ટાઉ બરાબર જીરો પોઈન્ટ જીરો સોળ ન્યૂટન ઇન્ટુ મીટર તો પહેલું ચુંબકીય ચાકમાત્રા ચાક ચુંબકીય ચાક માત્રા એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે એમ તરીકે એને ઓળખવામાં આવે જે તમે થિયરીમાં ભણ્યા છો મહત્તમ સ્થાયી સ્થિતિ માટે થીટા વન બરાબર જીરો અને ત્યાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવામાં આવે એટલે થી બરાબર એકસો એસી આ થોડુંક ધ્યાન આપી લો આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે બરાબર સમાન ચુંબકીય ક્ષેત્ર બી છે હવે એમાં આ એક ચુંબકને રાખવામાં આવે છે આ એન અને એસ તરીકે એને ગણીએ બરાબર જે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બને જો આને ભ્રમણ આપીએ આને આમ ભ્રમણ આપીએ અને એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય જો એન અને એસ એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાયું ને એટલે થીટા બરાબર કેટલું થયું જીરો પડી ખબર તો એ મહત્તમ સ્થાયી સ્થિતિ કહેવાય મહત્તમ કઈ સ્થિતિ કહેવાય અને જો આને આમ આવી રીતે આપીએ એટલે બ્રહ્મણ આપીએ તો શું બને એસ અને એન બને ને જોઈ લો ઊંધું આમ બ્રહ્મણ આપીએ તો તો આખું આમ ફેરવી દઈએ બરાબર તો થી બરાબર કેટલું રહેશે એકસો એસી બરોબર તે મહત્તમ

આવી રીતે x અક્ષની દિશામાં જ ગોઠવાઈ જઈએ એટલે થીટા બરાબર 0 અને એની વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જઈએ એટલે -x વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જઈએ એટલે 180 ટૂંકમાં 0 ખૂણો બને એટલે સ્થાયી સ્થિતિ ને 180 ° ખૂણો બને એટલે અસ્થાયી સ્થિતિ સમજો પડી આટલું ધ્યાન રાખી લેજો ક્લિયર ને હા હવે સમજો તો થીટા 1 બરાબર 0 થયું મહત્તમ સ્થાયી સ્થિતિ માટે અને મહત્તમ અસ્થાયી સ્થિતિ માટે થીટા ટુ બરાબર એકસો એસી સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ બે ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત મીટર સ્ક્વેર એ અહીંયા આપણને આપેલું છે સોલેનોઇડના આટા એક હજાર એ પણ આપણને આપેલા છે પહેલાં વાત કરીએ પહેલા ભાગ માટેની એટલે કે એ માટે ચુંબકીય ચાક માત્ર એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે તો તમને એટલી ખબર કે ટોર્ક બરાબર કેવું હોય તો ટોર્ક બરાબર એમ ક્રોસ બી જાણો છો તમે ના જાણતા થિયરીમાંથી જોઈ લેજો તો આને આપણે મૂલ્યના સ્વરૂપમાં કહેવું હોય તો ટોર્ક બરાબર એમ બી સાઈન થીટા કહેવાય આવું તો ટોર્ક બરાબર એમ બી સાઈન એ એમને સૂત્રનો કરતા તો એમ બરાબર ટાઉપોન બી સાઈન તો ટાઉ બરાબર જીરો પોઈન્ટ જીરો સોળ કિંમતો તૈયાર બી બી એટલે આઠસો દસ ની માઇનસ ચાર ઘા છેક ઉપર અહીંયા જુઓ પછી થીટા એટલે ત્રીસ એ પણ તૈયાર છે આ બધી કિંમતો આપણે મૂકી ક્લિયર ને તો આને આપણે જીરો જીરો સોળ છે એને ત્રણ જમણી બાજુ દસ ખસેડી એટલે 10 ની માઇનસ ત્રણ ઘાત થાય એટલે સોળ ગુણ્યા દસ માઇનસ ત્રણ ઘાત થાય આઠસો ગુણ્યા દસ ની ચાર ઘાત આઠસો ગુણ્યા દસ ચાર ઘાત એટલે આઠ આનું ખાલી કરીએ એટલે આઠ ગુણ્યા બે ઘાત ને આનું અને આ દસ માઇનસ બે ચાર ઘાત એટલે આનું આખું સાદુ રૂપ આપીએ એટલે દસ થી માઇનસ બે ઘાત થાય એટલે આઠ ગુણ્યા દસ થી માઇનસ ટુ તો સાદુ રૂપ આપીએ એટલે ચાર ગુણ્યા દસ થી માઇનસ એક ઘાત એટલે જીરો પોઈન્ટ ચાર પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એટલે અહીંયા આપણને એમ્પિયર મીટર સ્કવેર એમ બરાબર આઈએ થાય ને એટલે એમ્પિયર મીટર સ્ક્વેર પડી ખબર હવે બીજો ભાગ બીજા ભાગમાં એવું છે કે તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી એટલે પહેલી સ્થિતિ સ્થાયી અને ત્યાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે બરાબર આ બીજા ભાગની વાત હવે તમને આ પણ ખબર કે ઉર્જા યુ બરાબર માઇનસ એમ ડોટ બી એમ ડોટ બી આવું છે તો યુ બરાબર શું રહેવાનું માઇનસ એમ બી ડોટ છે ને એટલે કોટા રહેવાનું આ ઉર્જા એટલે એક પ્રકારના કાર્યના સ્વરૂપમાં આપણે કહી શકાય એટલે કાર્ય ડબલ્યુ બરાબર પણ કહેવાય ને કાર્યને અનુરૂપ આપણને મળે એટલે એના જેટલું કાર્ય થયું કહેવાય ટૂંકમાં કાર્ય એ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે એવા વાક્ય હતા તો કાર્ય ડબલ્યુ બરાબર શું આવે માઇનસ એમ બી એવું થાય ધ્યાન આપજો હો માઇનસ એમ બી પછી અહીંયા આપણે આમ જોવું હોય તો કોસ અહીંયા નીચે લખું છું કોસ થી ડેલ્ટા થીટા તરીકે હોય બે થીટા હોય તો આપણે કોસ થીટા વન એવું કહેવાય ને બરાબર હવે આનું આપણે કૌશ છોડીએ તો જોતા રહો કૌ એટલે શું બને આનું આપણે કૌ છોડીએ એટલે માઇનસ એમ બી કોસ થીટા ટુ થાય અને આ માઇનસ બરાબર અને આ માઇનસ એટલે પ્લસ બને તો પ્લસ એમ બી કોસ થીટા વન ક્લિયર એટલું આમાંથી એમ ને કોમન લઈએ એમ ને કોમન લઈએ એટલે શું રહેવાનું માઇનસ કોસ થીટા ટુ પ્લસ કોસ થીટા વન ને પણ પ્લસ વાળું પદ પહેલાં આપણે મૂકીએ એટલે પ્લસ વાળું પદ પહેલાં મૂક્યું અને પછી આ માઇનસ વાળું એટલે પહેલા આપણે શું કર્યું એમ બી એને કોમન લીધો બરાબર પ્લસ વાળું પદ પહેલાં મૂકીએ એટલે કોસ થીટા વન માઇનસ કોસ થીટા ટુ પડી ખબર એટલે અહીંયા આપણી પાસે આ પ્રમાણે મળે ક્લિયર તો હવે અહીંયા ઉપર જુઓ એટલે વધારે ખબર પડી જાય જોઈ લો બરાબર એટલે માઇનસ નહીં પણ શું આવી ગયું પ્લસ પણ પ્લસ આવ્યું એટલે એનો અર્થ એવો થયો કે કોસ θ2 ટુ માઇનસ કોસ પણ વન નહીં પણ કોસ આ પ્રમાણે અહીંયા મળે પડી ખબર બસ હવે ખાલી કિંમત તો ઝીરો પોઈન્ટ ચાર એમ જે ઉપર આપણે મેળવ્યું બરાબર આ મેળવ્યું ને અહીંયા પછી બી એટલે ચુંબકીય ક્ષેત્ર જે આગળ આપણે આ તૈયાર કર્યું હતું આઠ ગુણ્યા દસ ની માઇનસ બે કાક વન અને θ2 ટુ તો θ1 વન એટલે આ છે જોઈ લો જીરો અને એકસો એસી થીટા વન એટલે ઝીરો થીટા ટુ એટલે એકસો એસી એ કિંમત પણ મૂકાઈ ગઈ તો હવે અહીંયા આપણે કહેવું હોય તો ત્રણ પોઈન્ટ બે ગુણ્યા દસ થી માઇનસ બે ઘાત આ કોસ ઝીરો એટલે વન પછી આ માઇનસ કોસ એકસો એસી એટલે માઇનસ વન બરાબર અને આ માઇનસ માઇનસ એ અહીંયા આપણને શું મળ્યું પ્લસ બરાબર એટલે આ વન અને વન એટલે ટુ થઈ ગયા અને ત્રણ પોઈન્ટ બે ગુણ્યા માઇનસ બે ગાત એટલે છ પોઈન્ટ ચાર ગુણ્યા દસની માઇનસ બે ઘાત દશાંશી ન એને ડાબી બાજુ ખસેડી એટલે ઘાત જતી રહે એટલે જીરો પોઈન્ટ ઝીરો ચોસઠ આટલા ઝૂલ આપણને મળે હવે ત્રીજો ભાગ જુઓ વાક્યમાં ધ્યાન આપજો ત્રીજા ભાગમાં એવું છે કે ગઝયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ધરાવતો સોલેનોઇડ રાખીએ ટૂંકમાં ગજિયા ચુંબક સોલેનોઇડ પણ એક ચુંબક તરીકે વર્તે છે બરાબર એટલે સોલેનોઇડ મૂકવામાં આવે ત્યારે આડછેદનું ક્ષેત્રફળ આટાઓ એ આપણને આપેલા છે ને એની ઉપરથી વિદ્યુત પ્રવાહ એ આપણે તૈયાર કરવાનો તો હવે સી ભાગમાં જોઈ લો અહીંયા વિદ્યુત પ્રવાહ આપણે તૈયાર કરવાનો હવે ચુંબક એના માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે એમ બરાબર આઈએ છે ને આવું બરાબર અને એ નાટા હોય તો એનઆઈએ એવું થાય ચુંબકને બદલે સોલેનોઈડ એક ડાયપોલ તરીકે વર્તે છે એટલે એમ બરાબર એનઆઈએ આમાંથી આઈને સૂત્રનો કરતા એટલે આઈ બરાબર એમ અપોન એને કિંમત મૂકી દઈએ એટલે આઈ બરાબર જીરો પોઈન્ટ ચાર અપોન એક હજાર અને આ બે ગુણ્યા દસની માઇનસ ચાર ઘાત આખું સાદુ રૂપ આપી દઈએ એટલે છેવટે આઈ બરાબર કેટલું મળવાનું તો બે એમ્પિયર પડી ખબર ક્લિયર આટલું ઓકે